संधान ऑल गुजरात इंटीग्रेटेड क्लासरूम सैटेलाइट ना माध्यम थी जोड़ती कड़ी एटले संधान नमस्कार विद्यार्थी मित्रों, आपणे जाणीए छीए के संशोधन ए समाज जीवनना विकासनो पायो छे। જ્યાં સુધી સંશોધન ના હોય ત્યાં ગમે તે શાસ્ત્રનો અથવા તો સમાજનો અથવા તો સામાજિક પરિસ્થિતિનો વિકાસ થઈ શકતો નથી, તે તમામ વસ્તુ આપણે સમજી શકીએ છીએ। તો બાયસેગના માધ્યમથી આજનો જે સમાજશાસ્ત્રના સંદર્ભમાં વ્યાખ્યાન છે તે વ્યાખ્યાનમાં સમાજશાસ્ત્રમાં સંશોધન પદ્ધતિઓ, તે પદ્ધતિઓનો ઉપયોગ કઈ રીતે કરી શકાય, વિદ્યાર્થીઓ આ પદ્ધતિઓની પ્રક્રિયા કઈ રીતે સમજી શકે, વિદ્યાર્થીઓને આ પ્રક્રિયાનો ઉપયોગ કરતા સમયે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, વિદ્યાર્થીએ સંશોધન દરમિયાન પોતાનામાં સંશોધક તરીકેના ગુણ આવે તેવી એક પ્રક્રિયા આ આખા વ્યાખ્યાન દરમિયાન સૂચિત કરવા તરફ હું જઈ રહ્યો છું। વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે બે પ્રકારના વિજ્ઞાનોથી આપણે પરિચિત છીએ, એક તો સામાજિક વિજ્ઞાનો અને બીજા પ્રાકૃતિક વિજ્ઞાનો। સામાજિક વિજ્ઞાનો અને પ્રાકૃતિક વિજ્ઞાનો બંને વિજ્ઞાનોમાં સંશોધન કરવા માટેનું કાર્યક્ષેત્ર ભિન્ન ભિન્ન છે। પ્રાકૃતિક વિજ્ઞાનોમાં જ્યારે આપણે સંશોધન કરતા હોઈએ તો તેના માટે લેબોરેટરી અવેલેબલ હોય છે, લેબોરેટરી ઉપલબ્ધ હોય છે, પરિસ્થિતિ પર વૈજ્ઞાનિકનું નિયંત્રણ હોય છે। પરંતુ જ્યારે સામાજિક વિજ્ઞાનમાં, તેમાં ખાસ કરીને જ્યારે સમાજશાસ્ત્રમાં સંશોધન કરતા હોઈએ ત્યારે સમાજશાસ્ત્રમાં સંશોધન માટેનું કાર્યક્ષેત્ર અથવા તો વિસ્તાર વ્યક્તિ પોતે, સમાજ અથવા જૂથ અથવા સમાજની પ્રક્રિયાઓ બનતી હોય છે। એટલે આપણે સંશોધનમાં જે કામ કરવાનું છે તે સંશોધન સાથે વ્યક્તિઓ જોડાયેલા છે, વ્યક્તિઓની આંતરક્રિયાઓ જોડાયેલી છે, જીવિત વ્યક્તિ સંકળાયેલો છે। એટલે આપણે જ્યારે સંશોધન કરતા હોઈએ ત્યારે આપણી સંશોધન પદ્ધતિઓ વિશે, સંશોધન સાથે સંકળાયેલી આચારસંહિતા વિશે, સંશોધન સાથે સંકળાયેલા સંશોધનના પદ્ધતિશાસ્ત્રના પ્રશ્નો વિશે, સંશોધનમાં પ્રશ્ન કેવી રીતે પસંદ કર્યો છે, આ સમગ્ર બાબતને આપણે ક્યાંકના ક્યાંક સંશોધન ડિઝાઇનના માધ્યમથી પ્રથમ એક પ્રેઝન્ટ કરવાની જરૂરિયાત ઊભી રહેતી હોય છે। સવાલ એ છે કે વિદ્યાર્થી સમાજશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે અથવા સમાજશાસ્ત્રના અધ્યાપક તરીકે જ્યારે સમાજશાસ્ત્રમાં સંશોધન કરવાનું થાય તો કઈ કઈ પદ્ધતિઓનો ઉપયોગ કરી શકીએ, કઈ પદ્ધતિ ઉપયોગી છે, કઈ પદ્ધતિ ગુણાત્મક માહિતી માટે ઉપયોગી છે, કઈ પદ્ધતિ સંખ્યાત્મક માહિતી મેળવવા માટે ઉપયોગી છે, આ એક બેઝિક દ્રષ્ટિકોણ હોવો જોઈએ। UGCના કોલમ પ્રમાણે પણ નેકની પીઅર ટીમે વારંવાર જ્યારે ગુજરાતની મુલાકાતે આવતી હોય ત્યારે રિસર્ચ ઉપર વધુ ભાર મૂકતી હોય। એટલે આપણે સંશોધનની દિશામાં કંઈક આગળ ખેડાણ થાય, સમાજશાસ્ત્રનું ભારતીયકરણ થઈ શકે અને સમાજશાસ્ત્રમાં જુદા જુદા નવા નવા સંશોધનની કેડીઓ કંડાય, જુદા જુદા સંશોધનો થતા રહે, એ આપણો હંમેશા પ્રયત્ન વિદ્યાર્થી તરીકે અને એક અધ્યાપક તરીકે રહેવો જોઈએ, એ આપણી એક પ્રાથમિક જરૂરિયાત છે। સંશોધન પદ્ધતિઓ વિશેની ચર્ચા કરતાં પહેલાં આપણે સંશોધનના પ્રકારો સમજી લઈએ, કેટલા પ્રકારના સંશોધનો હોય। તો સંશોધનમાં બે પ્રકારો, શુદ્ધ સંશોધન અને વ્યવહારુ સંશોધન, આ બે પ્રકારોને આપણે યાદ કરવા જોઈએ। શુદ્ધ સંશોધન મોટે ભાગે સિદ્ધાંત રચનાની હેતુથી થતો હોય છે, જ્યારે વ્યવહારુ સંશોધન મોટે ભાગે સામાજિક સમસ્યાઓના ઉકેલ માટે થતું હોય। એ તમે જ્યારે સંશોધન પદ્ધતિ નક્કી કરતા હોય, જ્યારે તમે સંશોધન પ્રશ્ન નક્કી કરતા હોય તે સમયે તમારું સંશોધન શુદ્ધ સંશોધન છે, એટલે ઉપકલ્પનાના માધ્યમથી તમે સિદ્ધાંત રચવા માગો છો, અથવા તો તમારું વ્યવહારુ સંશોધન છે, તાત્કાલિક સમાજ વ્યવસ્થામાં જે પ્રકારની સમસ્યાઓ ઉદ્ભવી છે એ સમસ્યાઓને દૂર કરવા માટે તમે સંશોધન કરી રહ્યા છો કે કોઈ સિદ્ધાંતની રચના માટે, એ પ્રથમ નિર્ણય સંશોધકના માધ્યમથી કરી લેવો બહુ જ જરૂરી છે। સવાલ એ છે કે સંશોધનમાં ઘણી બધી સંશોધન પદ્ધતિઓ છે, તેમાં આપણે જોઈએ તો સર્વેક્ષણ પદ્ધતિ, સહભાગી નિરીક્ષણ પદ્ધતિ, એકમ અભ્યાસ પદ્ધતિ અને ફોકસ ગ્રુપ ડિસ્કશન એટલે FGD। આટલી સંશોધન પદ્ધતિઓ સિવાય પણ સમાજશાસ્ત્રમાં ઘણી બધી સંશોધન પદ્ધતિઓ છે, જેમ કન્ટેન્ટ એનાલિસિસ છે, પણ અહીંયા આ વ્યાખ્યાનને ધ્યાનમાં રાખીને આ ચાર સંશોધન પદ્ધતિઓની એક પ્રાથમિક સમજ વિદ્યાર્થીઓમાં ઊભી થાય તેવો આપણે પ્રયત્ન કરીશું। હવે સવાલ એ છે કે પ્રથમ જે સંશોધન પદ્ધતિ છે એમાં સંશોધન કરતા સમયે વિદ્યાર્થીએ બે વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની, કે પોતાના સંશોધનમાં કેવા પ્રકારની માહિતીની જરૂરિયાત ઊભી થવાની છે, સંખ્યાત્મક કે ગુણાત્મક। જો સંખ્યાત્મક માહિતીની જરૂરિયાત ઊભી થવાની હોય તો તમારે સર્વેક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરવાનો હોય, અને જો ગુણાત્મક માહિતીની જરૂરિયાત ઊભી થતી હોય તો તેના માટે સહભાગી નિરીક્ષણ પદ્ધતિ, એકમ અભ્યાસ અથવા તો FGDનો તમે ઉપયોગ કરી શકો છો। એટલે તમે સંશોધન પ્રક્રિયા દરમિયાન તમારા સંશોધન ફળીભૂત થાય અથવા તો તમારું સંશોધન સફળ થાય, વૈજ્ઞાનિક તથ્યો સુધી તમે પહોંચી શકો, બે પરિવર્તીઓ વચ્ચે કાર્યકારણ સંબંધ સ્થાપી શકો, તેના માટે તમારે પ્રથમ નક્કી કરવું પડે કે તમારે સંશોધનમાં કેવા પ્રકારની માહિતીની જરૂરિયાત છે,
જેમ કે સંખ્યાત્મક માહિતી અથવા તો ગુણાત્મક માહિતી. જો તમારા અભ્યાસમાં સંખ્યાત્મક માહિતીની જરૂરિયાત વધુ વર્તાય તો સર્વેક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરવો પડે, અને જો ગુણાત્મક માહિતીનો ની જરૂરિયાત જો વધુ વર્તાય તો સહભાગી નિરીક્ષણ, એકમ અભ્યાસ અથવા તો એફજીડીનો ઉપયોગ આપણે કરવો પડે. મોટેભાગે આપણે જાણતા હોઈએ છીએ કે સમાજશાસ્ત્રમાં સર્વેક્ષણ પદ્ધતિનો બહોળો ઉપયોગ થઈ રહ્યો છે. સર્વે માર્કેટ સર્વેમાં પણ સર્વે પદ્ધતિનો ઉપયોગ થાય છે, બીજા ઘણા બધા પરિબળોમાં પણ સર્વે પદ્ધતિનો ઉપયોગ થાય છે. એટલે સવાલ એ છે કે સર્વેક્ષણને સમાજશાસ્ત્રના વિદ્યાર્થીઓએ બહુ જ ક્લિયર અને બહુ ક્લિયર અને એક પ્રક્રિયાત્મક રીતે સમજી લેવું જોઈએ. કારણ કે સમાજશાસ્ત્રમાં મોટાભાગના જે પણ અભ્યાસો થાય છે સર્વેક્ષણના માધ્યમથી જ થાય છે. જેમ કે આઈપી દેસાઈએ ગ્રામીણ ગુજરાતમાં અસ્પૃશ્યતાનો અભ્યાસ કર્યો, 69 ગામડાઓ પસંદ કર્યા, તો એ અભ્યાસ આખો સર્વેક્ષણ પદ્ધતિના માધ્યમથી થયેલો હતો. એટલે સર્વેક્ષણ પદ્ધતિનો સમાજશાસ્ત્રમાં બહોળો ઉપયોગ થાય છે. એ સર્વેક્ષણ પદ્ધતિ આપણા નવા સેમિસ્ટરમાં પણ, 6ઠા સેમિસ્ટરમાં સંશોધનનું જે આખું પેપર આવે છે તેમાં પણ એડ કરેલી છે. અનુસ્નાતક કક્ષાએ પણ તમે જુઓ તો સર્વેક્ષણ પદ્ધતિ ઉપર ભાર આપેલો છે. તો જ્યારે સર્વેક્ષણ પદ્ધતિના માધ્યમથી આપણે અભ્યાસ કરતા હોઈએ ત્યારે તેનો હેતુ એવો છે કે આપણા સંશોધનમાં સંખ્યાત્મક માહિતીની જરૂરિયાત સવિશેષ છે. સવાલ એ છે કે સર્વેક્ષણના જે પ્રકારો છે એ સર્વેક્ષણના પ્રકારોમાં બે પ્રકારો આપણે જોઈ શકીએ. એક સમષ્ટિનો અભ્યાસ એટલે સેન્સસ સર્વે, અથવા નિદર્શ સર્વે એટલે સેમ્પલ સર્વે. આ સર્વેના બે પ્રકારો છે. આ સર્વેના બે પ્રકારોમાં સ્વાભાવિક વસ્તુ એ છે કે બંને પ્રકારોમાં સમય અને નાણાંની મર્યાદાના કારણે વિદ્યાર્થીઓ અથવા તો અધ્યાપકો મોટે ભાગે સેમ્પલ સર્વેનો ઉપયોગ કરતા હોય છે. પહેલાં સેન્સસ સર્વે વિશે આપણે માહિતી મેળવીશું, તે પછી આપણે સેમ્પલ સર્વે વિશે માહિતી મેળવીશું. સેન્સસ સર્વે એટલે તમારી સમષ્ટિના જેટલા પણ ઉત્તરદાતાઓ છે જેમની પાસેથી તમારે માહિતી મેળવવાની છે, એ સમગ્ર ઉત્તરદાતાઓને જ્યારે તમે અભ્યાસમાં સમાવેશ કરો ત્યારે આપણે એને સેન્સસ સર્વે કહીએ છીએ. દાખલા તરીકે કોઈ ગામનો અભ્યાસ કરવાનો હોય, અથવા તો અમદાવાદ શહેરનો અભ્યાસ કરવાનો હોય, અથવા તો તમે જે તે વિસ્તારના હોય વિસ્તારનો અભ્યાસ કરવાનો હોય, તે અભ્યાસના સમગ્ર ઉત્તરદાતા એટલે તમામે તમામ ઉત્તરદાતાઓ તમારા અભ્યાસની સમષ્ટિ થઈ. તો આ સમષ્ટિના તમામે તમામ ઉત્તરદાતાઓ પાસેથી જ્યારે આપણે માહિતી મેળવતા હોઈએ ત્યારે એને સેન્સસ સર્વે તરીકે ઓળખીએ છીએ. એના ઉદાહરણ તરીકે આપણે દર 10 વર્ષે જે વસ્તી ગણતરી થાય છે તેને સારી રીતે ઉદાહરણ તરીકે આપણે આપી શકીએ. આપણે જાણીએ છીએ કે દર 10 વર્ષે 2001, 2011, 2021 એમ દર 10 વર્ષે વસ્તી ગણતરી થતી હોય છે. તો સરકારના માધ્યમથી જે આ હાઉસ હોલ્ડ સર્વે એટલે ઘરે ઘરે જઈને દરેકે દરેક ઉત્તરદાતાઓ પાસેથી માહિતી પ્રાપ્ત કરવામાં આવે છે, તો આને સેન્સસ તરીકે ઓળખીએ છીએ. એ રિપોર્ટ જે પબ્લિશ થાય છે, જે અહેવાલ થાય છે, એને સેન્સસ રિપોર્ટ તરીકે આપણે ઓળખીએ છીએ. અને આ સેન્સસ સર્વેની એક આખી રીત અથવા એક પ્રક્રિયા છે. એટલે સેન્સસ સર્વેમાં તમે જે ઉત્તરદાતાઓનો અભ્યાસ કરવા માગતા હોય એ સમગ્ર ઉત્તરદાતાઓ પાસેથી તમે માહિતી મેળવો છો ત્યારે એને સેન્સસ સર્વે કહેવાય. એટલે સમષ્ટિના તમામે તમામ ઉત્તરદાતાઓ પાસેથી જ્યારે માહિતી મેળવવાની હોય ત્યારે તે સેન્સસ સર્વે તરીકે ઓળખાય છે. વિદ્યાર્થીઓ, આપણે જાણીએ છીએ કે ઘણી સમયની મર્યાદા, નાણાંની મર્યાદા એક સંશોધકને નડતી હોય છે. જો તેને ધ્યાનમાં રાખવામાં આવે તો ઘણીવાર સેન્સસ સર્વે આપણાથી થઈ શકે, પણ સમય અને નાણાંની મર્યાદાના કારણે આપણે સેન્સસ સર્વે નથી કરી શકતા. એટલે કે સમષ્ટિના સમગ્ર અથવા તો તમામે તમામ ઉત્તરદાતાઓનો અભ્યાસમાં આપણે સમાવેશ કરી શકીએ એવું બનતું નહોતું. તો આવા સંજોગોમાં બીજા ઓપ્શન તરીકે શું થઈ શકે? સમગ્ર સમષ્ટિનો અભ્યાસ કરવો શક્ય નથી, તમામે તમામ ઉત્તરદાતા સુધી પહોંચવું શક્ય નથી, અને શક્ય છે તેના માટે સમય અને નાણાંનો ઘણો બધો વ્યય અને ઘણો બધો ઉપયોગ જરૂરી છે. તો આ સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થી માટે અથવા તો સંશોધક માટે એક બીજો ઓપ્શન અથવા તો એક બીજો પ્રકાર તરીકે આપણે નિદર્શ સર્વે અથવા તો સેમ્પલ સર્વેથી પણ અભ્યાસ કરી શકીએ છીએ. સેમ્પલ સર્વે એટલે તમે તમારા અભ્યાસ માટે જે સમષ્ટિ પસંદ કરી છે એટલે જે વિસ્તાર પસંદ કર્યો છે. ફોર એક્ઝામ્પલ, અમદાવાદ શહેરનો અભ્યાસ કરવો છે તો અમદાવાદ શહેરના જે લોકો છે એમના જીવન વિશે આપણે જાણવું હોય અથવા એમને સામાજિક જીવન વિશે જાણવું હોય તો અમદાવાદના સમગ્ર જે ઉત્તરદાતાઓ છે એ તમામે તમામ આપણી સમષ્ટિ થઈ. આ સમષ્ટિ એટલે અમદાવાદના દરેક વ્યક્તિ સુધી અથવા દરેક કુટુંબ સુધી પહોંચવું શક્ય નથી. તો તેવા સમયે વિદ્યાર્થી તરીકે અથવા અધ્યાપક તરીકે નિદર્શ સર્વે અથવા તો સેમ્પલ સર્વેનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. સેમ્પલ સર્વેમાં જે તમારી સમષ્ટિ હોય એટલે તમે જે વિસ્તારનો અભ્યાસ કરવા માગતા હોય એ વિસ્તારના જેટલા પણ ઉત્તરદાતાઓ હોય એ ઉત્તરદાતાઓના નિદર્શના માધ્યમથી એટલે નિદર્શની રીતથી અમુક એકમો પસંદ કરી અને તેનો અભ્યાસ કરવામાં આવે છે. એટલે નિદર્શ સર્વેમાં સમષ્ટિના અમુક એકમો નિદર્શ પદ્ધતિ અથવા નિદર્શ પ્રયુક્તિ અથવા નિદર્શની રીતના માધ્યમથી પસંદ કરવામાં આવે છે અને તેનો અભ્યાસ કરવામાં આવે છે. એટલે સેન્સસ સર્વેમાં સમગ્ર સમષ્ટિનો અભ્યાસ કરવામાં આવે છે,
સેમ્પલ સર્વેમાં નિદર્શ સમષ્ટિના અમુક એકમો પસંદ કરવામાં આવે અને તેના આધારે અભ્યાસ કરવામાં આવતો હોય છે. નિદર્શ સર્વેનું એક ઉદાહરણ આપણી સામે છે NSS, નેશનલ સેમ્પલ સર્વે. આપણે જાણીએ છીએ કે દર દસ વર્ષે સરકારના માધ્યમથી વસ્તી ગણતરી થાય છે. સવાલ એ છે કે દર દસ વર્ષે વસ્તી ગણતરી થતી હોય, સરકાર પાસે આંકડાકીય માહિતી આવતી હોય, એ ગરીબીના આંકડા હોય, શિક્ષણના આંકડા હોય, સેક્સ રેશિયો એટલે જાતિ પ્રમાણના આંકડા હોય, આ તમામે તમામ આંકડાઓ દસ વર્ષમાં ઘણા બધા પરિવર્તિત થઈ શકે છે. સરકાર પણ એમ જાણતી હોય છે કે ઘણા બધી રીતે એક બે ત્રણ વર્ષમાં સમાજની જે ગુણાત્મક પ્રકૃતિ છે તેને જો ધ્યાનમાં રાખવામાં આવે તો સમાજ સતત પરિવર્તનશીલ છે. આ જે આંકડા 2001માં મેળવ્યા છે, 2011 સુધીમાં તો તેમાં ઘણું બધું પરિવર્તન આવી ચૂક્યું હોય છે. સવાલ એ છે કે આ 10 વર્ષનો સમયગાળો ઘણો લાંબો હોય એટલે ભારત સરકારના માધ્યમથી NSS, નેશનલ સેમ્પલ સર્વે, દર 2-3 વર્ષે કરવામાં આવે છે. એટલે વસ્તી ગણતરીમાં તમામે તમામ ઉત્તરદાતાઓ પાસેથી આપણે માહિતી મેળવીએ છીએ સેન્સસ સર્વેના માધ્યમથી. જ્યારે NSS સર્વે જ્યારે કરવામાં આવે, નેશનલ સેમ્પલ સર્વે, તેમાં ભારતના અમુક રાજ્યોમાંથી થોડા ઉત્તરદાતાઓ પસંદ કરી અને ખરેખર પરિસ્થિતિ બદલાઈ છે, સરકારે જે યોજનાઓ દાખલ કરી એ યોજના ફળીભૂત થઈ છે, સરકારે જે પોલિસી જે તૈયાર કરી, જે આયોજનો કર્યા, આ આયોજનો કેટલા અંશે સફળ થયા છે, સમાજમાં કેવા પ્રકારના પરિવર્તનો આવી રહ્યા છે, આનો એક આધાર અથવા તો એક ખ્યાલ મેળવવા માટે મોટે ભાગે નેશનલ સેમ્પલ સર્વેનો ઉપયોગ થતો હોય છે. એટલે સર્વેક્ષણમાં 2 વસ્તુ મહત્ત્વની છે. એક તો સેન્સસ સર્વે, જે શક્ય ના હોય વિદ્યાર્થી અથવા તો અધ્યાપક માટે, તો નિદર્શ અથવા સેમ્પલ સર્વેનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. અહીંયા એક બાબત હું સ્પષ્ટ કરી દઉં, સેન્સસ સર્વેનો અભ્યાસ શક્ય ના હોય એટલે આપણે સેમ્પલ સર્વેના માધ્યમથી અભ્યાસ કરીએ, પણ સેમ્પલ સર્વેના માધ્યમથી અભ્યાસના આધારે જાણવા મળેલી માહિતી, જેને આપણે તારણો તરીકે ઓળખીએ છીએ, કે માહિતીનું વર્ગીકરણ અને વિશ્લેષણના આધારે 2 પરિવર્તિઓના જોડતા જે તારણો સમજવા મળે છે, એ તારણો સમગ્ર સમષ્ટિને લાગુ પાડીએ છીએ. એટલે અભ્યાસ નિદર્શ પ્રમાણે થયો હોય, સેમ્પલ સર્વે પ્રમાણે થયો હોય, પહેલાં જે તારણો મેળવ્યા હોય એ સમગ્ર તારણો આપણે સેન્સસ એટલે આખી સમષ્ટિને લાગુ પાડીએ છીએ. દાખલા તરીકે અમદાવાદ શહેરનો અભ્યાસ કરતા હોય અને અમદાવાદ શહેરમાંથી 5,000 કુટુંબો હોય, એમાંથી 500 કુટુંબોનો અભ્યાસ કરેલો અને એના આધારે જાણવા મળે કે ભાઈ અમદાવાદ શહેરમાં સંયુક્ત કુટુંબ તૂટી રહ્યું છે અને વિભક્ત કુટુંબની આખી રચના થઈ રહી છે, આવું એક તારણ હોય તો એ તારણ આખા અમદાવાદને લાગુ પડશે. ભલે અભ્યાસ 500 કુટુંબનો જ કર્યો, પણ એનું જે તારણ હતું એ સમગ્ર 5,500 કુટુંબને આપણે લાગુ પાડીશું. એટલે સેન્સસ સર્વે અને સેમ્પલ સર્વે, સેન્સસ સર્વેના માધ્યમથી અભ્યાસ ના કરતા હોય, ભલે સેમ્પલ સર્વેના માધ્યમથી અભ્યાસ કરતા હોય, પણ સેમ્પલ સર્વેના આધારે વિદ્યાર્થી અથવા અધ્યાપક સંશોધનના આખરી તબક્કામાં જે અહેવાલ લેખન અને તારણો હોય છે, આ સમગ્ર તારણો આખી સમષ્ટિને લાગુ પાડતા હોય છે. એટલે સવાલ એ છે કે જ્યારે સર્વેક્ષણનો ઉપયોગ કરતા હોય તો તમારો અભ્યાસ સેન્સસ સર્વેના માધ્યમથી છે કે સેમ્પલ સર્વેના માધ્યમથી છે, આ એક પદ્ધતિના સંદર્ભમાં વિદ્યાર્થીઓએ ખાસ ક્લિયર કરવું જરૂરી છે. સવાલ એ છે કે વિદ્યાર્થીઓ, જ્યારે આપણે સર્વેક્ષણની વાત કરીએ છીએ, સમાજશાસ્ત્રમાં સર્વેક્ષણનો બહોળો ઉપયોગ થતો રહ્યો છે, તો સર્વેક્ષણનો બહોળો ઉપયોગ થતો રહે તો તેવા સંજોગોમાં સર્વેક્ષણની પ્રક્રિયા વિશે સમજવું એ ઘણી અનિવાર્ય બાબત છે. વિદ્યાર્થી મિત્રો, સર્વેક્ષણની જે પ્રક્રિયા છે અથવા તો તમે વિદ્યાર્થી તરીકે સર્વે કઈ રીતે કરી શકો તેની એક પ્રોસેસ અથવા તો એક પ્રક્રિયા વિદ્યાર્થીના દિમાગમાં અધ્યાપન કાર્ય અથવા તો અધ્યાપકના માધ્યમથી અથવા તો લાઇબ્રેરીના પુસ્તકોના માધ્યમથી વિદ્યાર્થીના મગજમાં સર્વેક્ષણની પ્રક્રિયા હંમેશા ક્લિયર હોવી જોઈએ. ભવિષ્યમાં જ્યારે તે સમાજમાં પગ મૂકે, જોબ મેળવવા પગ મૂકે, માર્કેટમાં પગ મૂકે, તો રિસર્ચનું દિન પ્રતિદિન મહત્ત્વ વધતું જાય છે. ઘણીવાર એવું પણ બનતું હોય છે, જે વાત સમાજશાસ્ત્રી નથી કહી શકતા એ ન્યૂઝપેપરવાળા આમ રીતે કહી દે છે સર્વેના આધારે. જે પોલિટિકલ પાર્ટીઝનું જે રિઝલ્ટ હોય એ આપણે જલ્દી નથી કહી શકતા, એ ઓપિનિયન પોલ દ્વારા પહેલાંથી જાહેર થઈ જતું હોય, એવું પણ બનતું હોય છે. એટલે સર્વેક્ષણ પદ્ધતિ વિદ્યાર્થીના દિમાગમાં ક્લિયર કટ સમજાય, ભવિષ્યમાં પોતે જાતે સંશોધન કરી શકે, સંશોધન કરે, સંશોધન સમાજશાસ્ત્રની જે પરંપરા છે તેને આગળ લઈ જાય, સમાજશાસ્ત્રનું જે ભારતીયકરણ કરવાની વાત છે અથવા તો ભારતના સામાજિક માળખામાંથી જે સમાજશાસ્ત્રની રચના અથવા તો જુદા જુદા ખ્યાલો ઉદ્ભવવાની જે આખી સંભાવના હોય, તો તેના માટે સર્વેક્ષણની પ્રક્રિયા અથવા તો સંશોધનની આખી સમગ્ર પ્રક્રિયાને સમજી લેવી બહુ જરૂરી છે. તેને ધ્યાનમાં રાખીને આપણે સર્વેક્ષણની જે આખી પ્રક્રિયા છે તેને સમજવાનો ઉદાહરણ સહિત પ્રયત્ન કરીશું. સવાલ એ છે કે જ્યારે સર્વેક્ષણના માધ્યમથી આપણે અભ્યાસ કરવા માગતા હોય તો સૌથી પહેલાં તો આપણે પ્રશ્ન પસંદ કરવો પડે. તો આપણે પ્રશ્ન પસંદ તરીકે માની લઈએ કે અમદાવાદમાં બાળ મજૂર જે કાર્યરત હોય અથવા જે બાળ મજૂરી કરતા હોય તેમનો સમાજશાસ્ત્રી અભ્યાસ કરવો છે, કે અમદાવાદ શહેરમાં બાળ મજૂરો જે બાળ મજૂરી કરે છે, ચાની કીટલીએ હોય,
અથવા તો કોઈ ફેક્ટરીસમાં હોય, અથવા તો કોઈ નાના મોટા ભરણ ગૂંથણના કામ સાથે સંકળાયેલા હોય, અથવા બીડી બનાવવાના કામ સાથે સંકળાયેલા હોય, અથવા રૂના ગાડલામાંની આખી એક જે કામ છે એની સાથે સંકળાયેલા હોય, તો પતંગ બનાવવાની કામ સાથે સંકળાયેલા હોય. એટલે જે આ બાળકો, જે બાળમજૂરો છે, તેમનો સમાજશાસ્ત્રીય અભ્યાસ કરવો છે. એમની સામાજિક પાશ્ચાત ભૂમિકા કેવી છે, કેવા સમાજમાંથી તે લોકો આવે છે, કઈ પરિસ્થિતિના કારણે બાળમજૂરીમાં જોડાયા છે, એમના ઘરમાં જે ઘરની જે આર્થિક પરિસ્થિતિ છે, એ ઘરનું જે સામાજિક વાતાવરણ છે એ કેવા પ્રકારનું છે, તે સમજવાનો આપણે પ્રયત્ન કરવો હોય તો અમદાવાદમાં વસવાટ કરતા જે બાળમજૂરો છે તેમનો સમાજશાસ્ત્રીય અભ્યાસ કરવો હોય તો સૌથી પહેલાં આપણે એ નક્કી કરવું પડે છે કે આ આપણો અભ્યાસ જે છે સમષ્ટિને ધ્યાનમાં રાખીને છે. એટલે સમષ્ટિનો અભ્યાસ કરવો છે કે નિદર્શ દ્વારા અભ્યાસ કરવો છે, તો સર્વેક્ષણના પ્રકારોમાં પહેલાં એ પસંદ કરવું પડે કે સેમ્પલ સર્વે દ્વારા અભ્યાસ છે કે સેન્સસ સર્વે દ્વારા. અહીં ઉદાહરણ તરીકે આપણે સેમ્પલ સર્વે દ્વારા અભ્યાસની પ્રક્રિયાને આખી સમજવાનો પ્રયત્ન કરીશું. સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રોએ જ્યારે સેમ્પલ સર્વેના માધ્યમથી અભ્યાસ કરતા હોય તો સૌથી પહેલાં સંશોધન પ્રશ્ન નક્કી કરવો પડે. તમે જે સંશોધન કયા મુદ્દાને લઈને કરવા માગો છો એ પ્રશ્ન વિદ્યાર્થીના દિમાગમાં એક સ્પષ્ટ ચિત્ર ઊભું કરેલું હોવું જોઈએ. જેમ કે અત્યારે જે આપણે ઉદાહરણ તરીકે પ્રશ્ન લીધો છે, અમદાવાદ શહેરમાં, ગ્રામીણ નથી કહેતો, અમદાવાદ શહેર કહું છું, કારણ કે અમદાવાદ જિલ્લો છે તેમાં ઘણા બધા ગામડા આવી જાય. પણ એ પ્રશ્ન સ્પષ્ટ કરી અને પસંદ કરવાનો મતલબ એ થાય છે કે તમે જે વિસ્તારનો અભ્યાસ કરવા માગો છો એ સંશોધન પ્રશ્ન બહુ ચોકસાઈપૂર્વક તમારે રજૂ કરવાનો હોય છે. એટલે અમદાવાદ શહેરમાં વસવાટ કરતા બાળમજૂરોનો સમાજશાસ્ત્રીય અભ્યાસ, આ આપણો સંશોધન પ્રશ્ન થયો. વિદ્યાર્થી મિત્રો, સંશોધન પ્રશ્ન એકવાર નક્કી થઈ ગયા પછી તે સંશોધન પ્રશ્નનું ઘડતર કરવું પડે. ઘડતર એટલે સંશોધન પ્રશ્નના અંદર જે જે ખ્યાલોનો ઉપયોગ થયો છે, જે જે પરિવર્તનોનો ઉપયોગ થયો છે તેની સ્પષ્ટ વ્યાખ્યા આપવી પડે. દાખલા તરીકે જુદા જુદા દેશોમાં બાળમજૂરોની વ્યાખ્યા અલગ અલગ છે. તો ભારતમાં આપણે બાળમજૂરોનો અભ્યાસ કરતા હોય તો આપણા સંશોધન પ્રશ્નને સ્પષ્ટ કરતા સમયે એક વસ્તુ ક્લિયર કટ રજૂ કરવું જોઈએ કે જે બાળકો 14 વર્ષથી નાની ઉંમરના છે અને બાળમજૂરી સાથે સંકળાયેલા છે તેમનો આ અભ્યાસ પ્રશ્નમાં સમાવેશ કરેલો છે. એટલે 15 વર્ષનું બાળક હોય તો એને બાળમજૂરી તરીકે આપણે એને પસંદ નહીં કરીએ. કેમ, કારણ કે આપણે વ્યાખ્યા એવી બાંધેલી છે કે બાળમજૂરો 14 વર્ષથી નાની ઉંમરના હોય તેમને સરકાર અને બંધારણીય રીતે 14 વર્ષથી નાના બાળકોને